तो तमे तीव्रता वधारो तो आपात प्रकाशनी तीव्रता वधता उत्सर्जित इलेक्ट्रॉनिक ऊर्जा वधे छे। परंतु प्रायोगिक अभ्यास एवं दर्शावे छे कि तीव्रता वधवानी साथे फोटो इलेक्ट्रिक प्रवाह वधे छे એટલે તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ ઉર્જા વધતી નથી, પરંતુ ઉર્જા વધતી નથી। બીજો પોઈન્ટ છે, પ્રાયોગિક અભ્યાસ એવું દર્શાવે છે આપાત પ્રકાશની આવૃત્તિ વધતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય વધતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે, સંખ્યા વધતી નથી। સંખ્યા વધતી નથી સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય વધતા ઉર્જા જતા ઇલેક્ટ્રોન ની ઉર્જા વધે છે। આ રહી ઇવી જીરો બરાબર વન આપે એમ મેક્સિમમ સ્ક્વેર સ્ટોપિંગ પોટેન્શિયલ વધતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે, પરંતુ તરંગવાદ અનુસાર ઉર્જાને આવૃત્તિ વચ્ચે કોઈ સંબંધ નથી। પરંતુ તરંગવાદ અનુસાર ઉર્જાને આવૃત્તિ વચ્ચે કોઈ સંબંધ નથી, આથી તરંગવાદ અહીંયા ખોટો પડે છે। આથી અહીંયા તરંગવાદ ખોટો પડે છે। ત્રીજો પોઈન્ટ છે, ઝાંખો પ્રકાશ તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો પ્રકાશ કહેવાય, અને નબળો પ્રકાશ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકે નહીં। એનાથી વિરુદ્ધમાં પ્રાયોગિક અભ્યાસ એવું દર્શાવે છે કે એનાથી વિરુદ્ધમાં પ્રાયોગિક અભ્યાસ એવું દર્શાવે છે કે ગમે તેટલો ઝાંખો પ્રકાશ હોય, ગમે તેટલો ઝાંખો પ્રકાશ હોય પણ પૂરતી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ, પૂરતી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે ગમે તેટલો ઝાંખો પ્રકાશ પણ પૂરતી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે તો ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરાવી શકાય છે। આમ અહીંયા તરંગવાદ ખોટો પડે છે, આમ અહીંયા તરંગવાદ ખોટો પડે છે। ચોથો પોઈન્ટ, તરંગવાદ અનુસાર કોઈ પણ ધાતુમાંથી તરંગવાદ અનુસાર કોઈ પણ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરવા માટે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે વર્ક ફંક્શન જેટલી ઉર્જા તો ધાતુને આપવી જ પડે, વર્ક ફંક્શન જેટલી ઉર્જા ધાતુને આપવી જ પડે, અને આટલી ઉર્જા આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મેળવવા માટે ઘણા સમય માટે રાહ દેખવી પડે છે, ઘણા સમય સુધી રાહ દેખવી પડે છે, અને ત્યાર પછી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે।
ત્યાર પછી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે. આમ વર્ક ફંક્શન એટલે ઓછામાં ઓછી ઉર્જાથી ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવે એને વર્ક ફંક્શન કહેવાય છે. જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવે લઘુત્તમ ઉર્જા ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. જે લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયેલા એને વર્ક ફંક્શન કહેવાય. અને મેં કહો પણ લખાવતો હતો એટલે સુધી લખાવું છું. ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે. હવે આગળ આથી હવે લખો ઉત્સર્જન થાય એ આપણે તરંગવાદ થી લખ્યું ને આ બધું. હા સર, પ્રાયોગિક બાકી. બરાબર, હવે લખીએ. પ્રાયોગિક અવલોકન એવું દર્શાવે છે, પ્રાયોગિક અવલોકન એવું દર્શાવે છે કે તમે લઘુત્તમ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિનો પ્રકાશ આપાત કરો. લઘુત્તમ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરો તો ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન, ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન તત્કાલીન 10^9 સેકન્ડ કરતા પણ ઓછા સમયગાળામાં થઈ જાય છે. તમને એ બી કહી દો, ફોટો ઇલેક્ટ્રિક અસર તરંગવાદ ખોટો પાડે છે મોસ્ટ ટાઈમ. અને પછી આઈન્સ્ટાઈન ની સમજૂતી મોસ્ટ ટાઈમ. આઈન્સ્ટાઈન ને આ ઘટના માટે નોબેલ પ્રાઇઝ મળેલો છે એટલે બહુ એમપી છે. ફિઝિક્સ ની દ્રષ્ટિ એને જે ગ્રાફ ની વિશેષ સમજૂતી આપી છે એ એમપી છે. અને ફોટો ની લાક્ષણિકતા મોસ્ટ એમપી છે. તો આટલા જ પોઈન્ટ એમપી છે જે આપણે હમણાં કરવાના છે. તો આ ખબર પડી ગયા છે, ચાર પોઈન્ટ બહુ અગત્યના હતા. ખબર પડે છે ભાઈ? હા કે ના તો પાડો તો મને ખબર પડે. હા સર. બીજી એક વસ્તુ કે તમે પેરેલલ રહેજો તો ખબર પડે, બાકી તમે નહીં કરો ને 11મું રામ ભરોસે 12મું રામ ભરોસે તો પછી પતિ ગયો તો તમારું ભરોસે. એટલે મહેરબાની કરી પેરેલલ રહેજો, જે ચાલે એના વિડીયો બી જોવાનું રાખો. થિયરી હું ચલાવી દઈશ, દાખલા તમારે મેં વિડીયો અપલોડ કર્યા હશે એમાં જોઈ લેશો તો આવડી જશે. ખબર પડે છે તમને મેં શું કહું છું? એટલે તમને એમાં દાખલા ના સમજ પડે એવું કઈ હોય તો કરાઈ જશે, એનો બી વાંધો નથી. હા સર, બરાબર. ચલો હવે ફોટો ઇલેક્ટ્રિક અસર એ સમજૂતી આઈન્સ્ટાઈન દ્વારા. તો આઈન્સ્ટાઈન દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર ની સમજૂતી તો પહેલા પહેલી બાબત એ હતી કે આપણો પ્રશ્ન એ હતો કે આવૃત્તિ સાથે આપાત પ્રકાશની આવૃત્તિ સાથે ઉર્જા વધે છે તો આવું કેમ બનતું હશે? એટલે આઈન્સ્ટાઈન એવું કીધું કે તમે ધાતુની સપાટી પર તમે સામસામે બે ઇલેક્ટ્રોડ રાખેલા, આ કેથોડ સામે એનોડ, એને આપણે કલેક્ટર કહેતા. અહીંયા આપણે ક્વાર્ટ્ઝ વિન્ડો હતી, શૂન્યાવકાશી ચેમ્બર, એના પર પ્રકાશ યુવી કિરણો આપાત કરતા હતા. તો આપણે અહીંયા યુવી કિરણો આપાત કરતા હતા તો અલ્ટ્રાવાયલેટ કિરણો આપાત કરીએ છે તો ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. એનો મતલબ એવો હતો કે તમે અહીંયા લઘુત્તમ આવૃત્તિ, શિવ લઘુત્તમ આવૃત્તિને કઈ આવૃત્તિ કહેવાય? કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ને બહાર કાઢવા માટેની જે લઘુત્તમ આવૃત્તિ હોય એ આવૃત્તિને કઈ આવૃત્તિ કહે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ. તો જે લઘુત્તમ આવૃત્તિ જેના દ્વારા તું ધાતુનું વર્ક ફંક્શન સમજી શકે, પાવર 0 = Hf0,
તો કોઈએ છે ને થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરે છે. તો અહીંયા એક મત કે એના જે ફોટો ઇલેક્ટ્રોન છે એ કાં તો બધી શોષી લે છે, કાં તો એને બહાર નહીં નીકળવું હોય તો બિલકુલ ઉર્જાનું શોષણ નહીં કરે. જેને બધી ઉર્જાનું શોષણ કર્યું છે એમાંથી એચએફ જેટલી ઉર્જા માંથી એચએફ જીરો જેટલી ઉર્જા ધાતુમાંથી બહાર આવવા માટે ખર્ચી નાખશે. કારણ કે વર્ક ફંક્શન જેટલી ઉર્જા જો વાપરે તો આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવે, અને એકવાર ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવે પછી એ એનોડ તરફ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે, અને બાકીની જે ઉર્જા છે એ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન સામેના છેડા પર પહોંચી જાય છે. માટે તમે અહીંયા ઉર્જા આપાત કરી એચએફ, એમાંથી એચએફ જીરો જેટલી ઉર્જા ઇલેક્ટ્રોને ધાતુમાંથી બહાર આવવા માટે ખર્ચી, અને બાકીની ઉર્જા સાથે એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરી એનોડમાં નાખેલ દો, માટે એચએફ બરાબર એચએફ જીરો વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર, માટે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર બરાબર એચએફ માઇનસ એચએફ જીરો. સ્ટોપિંગ પોટેન્શિયલ ની વ્યાખ્યા છે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર બરાબર એમબી જીરો, અને તે સ્ટોપિંગ પોટેન્શિયલ ની વ્યાખ્યા. તો આપણે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર ની જગ્યાએ એમબી જીરો લખીએ તો એચએફ માઇનસ એચએફ જીરો થાય. કોઈ આપણે ગઈકાલે એક એવો નેગેટિવ પોટેન્શિયલ ઉભો કર્યો કે આવતા ઇલેક્ટ્રોન અટકી જાય એને કટ ઓફ વોલ્ટેજ અથવા તો એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, અને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી ઉર્જા આપીએ ઇલેક્ટ્રોન સામેના છેડા પર પહોંચી જાય એ કયા સ્વરૂપે આપતા હતા, ગતિ ઉર્જા સ્વરૂપે. તો આપણે એને ખબર હોય છે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર બરાબર એમબી જીરો, ખબર છે શિવ? હા સર. હવે આપણે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર ની જગ્યાએ એમબી જીરો લખીએ, માટે V0 બરાબર H by EF, H by EF 0. આ સૂત્ર તમે Y equal to MX plus C વડે દર્શાવી દો તો આ સમીકરણ નો ઢાળ H by E મળશે, અને YX પર નો અંતઃખંડ H by EF 0 મળશે. હવે હું તમને યાદ કરાવી દઉં, જે પ્લેન્કે દોરેલો હતો આને એની સમજૂતી આઇન્સ્ટાઇન આપશે. તો અહીંયા શું એને કીધું કે તમે અમુક ઉર્જા વાળો પ્રકાશ આપાત કરો, આ ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતા તો વધારે હોવી જોઈએ, જેના કરતા ઓછી ઉર્જા વાળો પ્રકાશ આપાત કરો ને તો ફોટો ઇલેક્ટ્રિક અસર આ જીવન નહીં થાય. એટલે એનો મતલબ કે ધાતુની જે વર્ક ફંક્શન જેટલી ઉર્જા કરતા વધારે ઉર્જા વાળો પ્રકાશ આપાત કરો ને એટલે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે. પ્રશ્ન એ તો કે બધા ઇલેક્ટ્રોન કેમ બહાર નહીં આવે, તો આનો જવાબ હતો જે ઇલેક્ટ્રોને આ ઉર્જાનું શોષણ કર્યું છે એ જ ઇલેક્ટ્રોન બહાર આવશે, જેને બિલકુલ શોષણ નથી કર્યું એ નહીં આવે. જેને આખી ઉર્જા શોષી લીધી છે એ બહાર આવશે, એ જરૂર નથી કે બધા એકી સામટા બહાર આવે. જેને ઉર્જાનું શોષણ કર્યું એ બહાર આવશે, જેને નથી કર્યું એ અંદર જ છે. હવે એચએફ જેટલી ઉર્જાનું શોષણ કરે એમાંથી એચએફ જીરો વર્ક ફંક્શન જેટલી ઉર્જા તો એ ધાતુમાંથી બહાર આવવા ખર્ચી નાખે, અને બાકીની ઉર્જા સાથે ગતિ ઉર્જા સાથે એનોડમાં દાખલ થાય. માટે એચએફ માંથી એચએફ જીરો વર્ક ફંક્શન જેટલી ઉર્જા ધાતુમાંથી બહાર આવવા માટે ખર્ચે, અને બાકીની ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત કરી એનોડમાં દાખલ થાય. માટે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર બરાબર એચએફ માઇનસ એચએફ જીરો, માટે વન હાફ એમબી મેક્સિમમ સ્ક્વેર સ્ટોપિંગ પોટેન્શિયલ ની વ્યાખ્યા અનુસાર EV0 લખાય, અને V0 બરાબર HF માઇનસ HF0, અને V0 બરાબર H by EF માઇનસ H by EF0. આ સમીકરણને તમે Y બરાબર MX plus C સાથે સરખાવો તો તમને ઢાળ H by E મળશે, અંતઃખંડ H by EF0 મળશે. કોઈને આમાં તકલીફ? સર પણ આ સમીકરણની સાબિતી તો મિલિકને આપેલી ને? ના, મિલિકન તો ચકાસણી કરશે કે આ આઈન્સ્ટાઈન આપેલી સમજૂતી બરાબર છે ને, પછી એ ભૂલથી પ્લાન્કનો અચળાંક શોધી નાખે જેનું મૂલ્ય પ્રાયોગિક રીતે મિલિકને પહેલી વાર શોધી. સૈદ્ધાંતિક રીતે તો બધા બહુ જણાની પાસે હતું, પ્રાયોગિક રીતે સૌ પ્રથમ મિલિકને પ્રાયોગિક અવલોકન આપેલું એચ પ્લાન્કનો અચળાંક શોધવાની રીત. બીજી એક બાબત, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જે ગ્રાફ દોરેલો ને પ્લાન્કે,
उदाहरण आप कोई धातु इलेक्ट्रॉन ने बार आवा 10 EV ऊर्जा की जरूरत है, अपने 50 EV ऊर्जा आप 50 EV ऊर्जा में 10 EV ऊर्जा तो मात्र इलेक्ट्रॉन बाहर आवा माटे करे छे अने बाकी नी 40 EV ऊर्जा गति ऊर्जा स्वरूपे प्रागरी कलेक्टर में दाखल थाय। तो तमे आपी 50 EV एमांथी 10 EV इलेक्ट्रॉन बाहर आवा खंडे करजी अने बाकी नी 40 EV थी गति ऊर्जा प्राप्त थाय एवी रजूआत थई। खबर पड़ी आ? हाँ सर। कोई नहीं तकलीफ? अरुणा? हाँ हाँ सर हाँ चलो 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 1905 માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા વિકિરણનો નવો વાદ આપ્યો. આ વાદ મુજબ વિકિરણમાંથી ફોટોઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન જ નહીં પણ ઉર્જાનું શોષણ પણ અસતત એકમો દ્વારા થાય છે. આ એકમોને વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. વિકિરણ સમજવાનું કે બરાબર એને એક એક વાક્ય ને સમજવાનું એનું કારણ છે કે આઈન્સ્ટાઈન નો બ્રેઇન વર્લ્ડમાં હાઈએસ્ટ રેન્ક પર ચાલતું હતું. અત્યારે બી સ્ટોર રાખ્યું 13.6. લાઈફમાં કોઈ બી પર્સન પોતાના મગજને 1% થી વધારે વાપરતો નથી. ખાલી એમના સ્ટેફી ને પેલો લખવા વાળો હતો, સ્ટેફી હેન્કિંગ જેવો 7.6 વાળો એ હતો, અને એના પહેલા આઈન્સ્ટાઈન હતો. બંનેના બ્રેઇન બહુ જોરદાર ચાલતા હતા. એટલે એવું કહેવાય છે કે એ લોકો જામી બેઠા હોય ને એ બધી જાતનું વિચારી શકતા હતા, એટલું બધું એમનું પાવરફુલ માઇન્ડ હતું. અત્યારની લોકાલિટીમાં એવું કંઈક બધાના માઇન્ડ એવા હોતા હતા, થિંકિંગ પાવરમાં નીલ હોય છે. એટલે એ લોકોના બ્રેઇન બહુ સ્ટ્રોંગ હતા. અસતત કેમ? તમે ધારો ઉર્જા આપાત કરશો તો એચએફ હશે, 2HF હશે, 3HF હશે, 5HF હશે, પણ કોઈ દિવસ 1.1HF નહીં હોય, 2.1HF નહીં હોય, અપૂર્ણાંક સંખ્યામાં નહીં હોય. એટલે ઉર્જા કેવી હોય? અસતત. અને એમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન પણ અસર 1E, 2E, 3E, 5E, કોઈ દિવસ એવું નહીં હોય 1.1E, 2.5E, એવું બધું નહીં હોય. આવતા ઇલેક્ટ્રોન બી અસર થાય, પ્લાન્કની આવૃત્તિ છે. ધાતુની સપાટી પર આપાત થતા ધાતુની સપાટી માંથી મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતા વધુ હોય તો ધાતુની સપાટી પરના ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામશે. ધારો કે આપાત પ્રકાશની ઉર્જા એ થ્રેશોલ્ડ આવૃત્તિની ઉર્જા એટલે વર્ક ફંક્શન કરતા વધારે હોય તો એ બધી ઉર્જાનું શોષણ તો કરી લેશે અને બાકીની ગતિ ઉર્જાથી એ સામેના વિભાગમાં દાખલ થશે. એટલે એચએફ જેટલી ઉર્જા આપાત કરશો એમાંથી HF0 જેટલી ઉર્જા એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા ખર્ચી નાખશે અને બાકીની ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે.
તો આ પાવર ફંક્શન કહેવાય. એટલે બંધન ઊર્જા કહેવાય. એટલી ઊર્જા તેને ધાતુમાંથી બહાર આવવા માટે ખર્ચ કરવી પડે અને બાકીની ગતિ ઊર્જા સ્વરૂપે પ્રાપ્ત કરે. આગળ ધારો કે આપાત વિકિરણની ઊર્જા hnu અને ઉર્જા જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ તથા ધાતુનું વર્ક ફંક્શન 50 હોય તો hnu બરાબર કે મેક્સિમમ પ્લસ 50 કે મેક્સિમમ બરાબર hnu માઇનસ 50 જે ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું આઇન્સ્ટાઇનનું સમીકરણ છે. hf0 છે ને nh50 કહેવાય. એને કહેવાય ધાતુનું વર્ક ફંક્શન. જે ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જા સાથે બંધાયેલા હોય તેઓ પ્રમાણમાં ઓછી મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉર્જા જશે. આપાત પ્રકાશની તીવ્રતા વધારતા એક સેકન્ડ દીઠ ઉર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. તેમ છતાં ઉર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે. આઇન્સ્ટાઇનના સમીકરણમાં મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ વી ઝીરો, જ્યાં વી ઝીરો એ સ્ટોપિંગ પોટેન્શિયલ પોટેન્શિયલ સમીકરણ નંબર 1 પરથી v0 બરાબર hnu માઇનસ 50. અહીં ઊર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સુરેખ મળે છે અને v0 બરાબર h by e nu માઇનસ 50 upon e માં v0 ઇટ ગિવ્સ nu ના આલેખનો ઢાળ h by e છે જે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતો નથી. આકૃતિમાં v0 into ઇટ ગિવ્સ ન્યુ નો આલેખ દર્શાવેલ છે. આઇન્સ્ટાઇનનું સમીકરણ સૂચવે છે જ્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે એચ ન્યુ ગ્રેટર દેન 50 એટલે કે આપાત પ્રકાશની